કંબોઈ સમૂહ રાનેર ભાટસાણ સુધીના નવીન રોડની કામગીરી શરૂ થયા પહેલા જ પરિપૂર્ણનું બોર્ડ લાગી ગયું સ્થળ ઉપર જોવાઈ રહ્યું છે। ત્યારે સરકાર વિકાસ માટે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પણ ક્યાંક વાડત ચીબડા ગળી જાય એવો ઘાટ સર્જાય છે। વાત કરવામાં આવે તો કંબોઈથી રાનેરસમા ગામના રસ્તાની વાત કરવામાં આવે તો 166 લાંબો રસ્તા માટે 7 કરોડ કરતાં વધુ માતબર રકમ ફાળવવામાં આવી હતી અને કામ પૂર્ણ કરવાની તારીખ 17/3/2022 હતી। કામ જે RA ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીએ આપ્યું હતું, પણ ભગવાન જાણે હાલ રસ્તો બન્યો નથી, પણ કામ પૂર્ણ થયાના બોર્ડ લાગી ગયા છે। સત્તર રિયાલ્ટીએ પણ છે કે આ રસ્તાનું કામ શરૂ જ નથી થયું અને ક્યાંક ડામર કામ થયું, છતાં રસ્તોની કામગીરી નિવગતો સાથેનું બોર્ડ લાગી ગયું। જો કંપનીએ કામ બાબતે હાથ અધ્ધર કર્યા હોય તો તેની સામે કેવી કાર્યવાહી થશે, કે પછી સંબંધો સચાવવા માટે ગમે ત્યારે મુદત બાદ પણ રસ્તો બનશે એવી કોઈ ગુપ્ત વાત થઈ હશે। બાકી આ રસ્તો જેવો છે એવો જ દેખાઈ રહ્યો છે। આજુબાજુના ગામડાના લોકો રસ્તાને લઈ પરેશાની ભોગવી રહ્યા છે, સરકાર સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કંબોઈ ચોકડીથી મોડી અને રોનેર અને રોનેરથી મોડી સમોને સમોથી પાટસણ પાટસણ સુધી જે આ રોડ છે ને એ બિલકુલ રિપેરિંગ કરેલો નહીં, રિપેરિંગ નહીં નવો નહીં બનાવેલો, અને ખોટો ખોટો ટેન્ડરો મૂકી અને રોડ પાસ કરેલો છે અને બોર્ડ મારેલો છે, અત્યારે હાલ થીગડે હારા નહીં મારેલા તમે હાલ જોવા દો તો, અને પાટણથી પેલી બાજુ પાટણ જિલ્લાની હદમાં રોડ પૂરો થઈ ગયો છે બરાબર। તો આ રોડનું સમારકામ નહીં પણ નવેસરથી પેવર કામ બનાવવા માટે આપ સાહેબને વિનંતી છે અને આના પગલાં લેવા પણ વિનંતી છે। આ રોડ મંજૂર થયેલો છે અને પાસ ત્રીજા મહિનામાં બતાવે છે અને ગ્રાન્ટ આવેલી છે, છતાં આ રોડ બરાબર બનાવેલો નથી અને ખાડા અંદર ખૂબ છે એટલે ચાલવામાં આવવામાં બહુ મુશ્કેલ પડે છે। તાલુકાના કંબોઈ રાનેર સમૂહ ભાજણ ગામનો રોડ મંજૂર થયેલો છે, ત્રીજા મહિનામાં કામ એનું પૂર્ણ થયેલું છે, પણ એ બાબતે કોઈ કામ લેવામાં આવ્યું નથી। હાલ ખાડા ટેકરા બહુ નડતર રહેશે, ઓવરટેક કરવા છતાં પણ બાઇક છે કોઈ ખાડાના લીધે એક્સિડન્ટ પણ થાય છે, આવું કેટલાય દોન થયું, પણ કોઈ હજુ ત્રીજા મહિનામાં કામ પૂરું લખેલું છે, બોર્ડ આખું મારેલું, પણ કોઈ અમત કામકાજ લીધેલું નહીં। એ બાબતે અમે મીડિયામાં રજૂઆત કર્યા છે કે સરકારને કોઈ પણ રીતે આ કામકાજ પૂરું કરાવે એ અમારી નમ્ર વિનંતી છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈથી રાનેર સમૂહ અને પાછણ સુધીનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા। ગ્રાન્ટ 7 કરોડની ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે અને અહીંયા આ રોડ ઉપર કશું કંઈ કામ દેખાતું નથી, તો સરકારને હું વિનંતી કરવા માગુ છું કે આ 7 કરોડની ગ્રાન્ટ પાસ કરવા છતાંય અહીંયા રોડનું કોઈ કામ દેખાતું નથી। ત્રીજા મહિનામાં ચાલુ પૂર્ણ થઈ ગયેલું છે કામ એવું બોર્ડમાં દેખાય છે, તારીખ મારવામાં આવી છે, છતાંય આનું ધ્યાન કોઈ સરકાર લેતી નથી આજ સુધી। તો અમે મીડિયા સમક્ષ રજૂઆત કરવા માગું છું કે સરકાર તાત્કાલિક આનું કામ જોઈ સ્થળ ઉપર અને જે કોન્ટ્રાક્ટરને આપ્યો હોય કામ એ કોન્ટ્રાક્ટર જોડે કામ કરવા અમારી નમ્ર વિનંતી છે અને મીડિયા સમક્ષ સરકાર સાંભળે અને તાત્કાલિક એના પગલાં લે એવું હું સરકારને વિનંતી કરું છું। હેલો, સરકારને જાણ કરવા માગીએ છીએ કે અમારો 100 કંબોઈથી પાછળ સુધીનો રોડ 100 કિલોમીટર અંદાજે છે, વત્તા તેમનો નવો રોડ માગવો, પણ નવાના બદલે જૂનો પણ રિપેરિંગ થયો નથી, ખાડા અને ટેકરા સાઈડો પણ સારી નથી, લોકોને બહુ તકલીફ પડે છે। આ રોડ અને 7 કરોડનો મંજૂર છેલ્લો રોડ આજે એ મળ્યું, 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો અંદર આ, અને લોકોને ખોટી રીતે કોન્ટ્રાક્ટો ભરમાવે છે, અને વત્તા સરકાર પણ અમારું વિનંતી સાંભળતું નથી, એટલે મહેરબાની કરી સરકાર અમારી વિનંતી સાંભળે, કંબોઈથી પાછેન સુધીનો રોડ સારો કરી દેવો જોઈએ, એ તે કોન્ટ્રાક્ટની ફરજ છે, જે રીતે આપ્યો હોય એ રીતે, જે રીતે સ્ટાન્ડર્ડ ભર્યું હોય તે રીતે તેમને તૈયાર કરવો, એ સરકાર સાથે અમે વિનંતી કરીએ। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।